જામનગર શહેરમાં આજે કોરોનાના નવા પાંચ કેસ સામે આવ્યા છે પટેલ કોલોની વિસ્તારના પાંત્રીસ વર્ષીય દીપ્તિબેન દિનેશચંદ્ર જમનાદાસ નવાગામ ખેડ હરિજનવાસ વિસ્તારના ચોત્રીસ વર્ષીય સની કબીરા તથા શંકર ટેકરી વિસ્તારના પચાસ વર્ષીય સવિતાબેન વાઘેલા કોરોનાગ્રસ્ત થયા છે ઉપરાંત મેહુલનગર વિસ્તારના ત્રેપન વર્ષીય વાયએનએસ વેંકટરમન અને વાલ્કેશ્વરી નગરી વિસ્તારના સત્તાવન વર્ષીય અરવિંદભાઈ પાનસરાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે જામનગર જિલ્લાના જામજોધપુરના પાંત્રીસ વર્ષીય દિલીપભાઈ જોશી તથા જોડિયાના તોતેર વર્ષીય ભગવાનજી ટાંક પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલ ભાણવડના વાનાવળના પંચાવન વર્ષીય જયંતિલાલ રાઠોડનું મૃત્યુ થયું છે આ ઉપરાંત કોરોનાગ્રસ્ત થયેલા લાલપુર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીખુભાઈ પણ મૃત્યુ થયું છે જામનગર જિલ્લામાં આજે પણ સાંજ સુધી સતત વરસાદ પડ્યો હતો જિલ્લામાં સવારે છ થી સાંજે ચાર દરમિયાન કુલ ચારસો ઓગણસી મિલીમીટર એટલે કે વીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તાલુકા અનુસાર જોઈએ તો જામજોધપુર તાલુકામાં સૌથી વધુ એકસો એકોતેર મિલીમીટર એટલે કે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે લાલપુર તાલુકામાં સાડા ચાર ઇંચ જોડિયા અને ધ્રોલ તાલુકામાં એક એક ઇંચ તથા કાલાવડ તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જામનગર તાલુકામાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ઉપરવાસ પણ સારા વરસાદથી શહેરના રણજીતસાગર સહિત જિલ્લાના મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે શહેરના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી શહેરના પ્રથમ નાગરિક મેયર હસમુખભાઈ જેઠવાના ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી આજ સાંજ સુધી વરસેલા સતત વરસાદથી જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી હતી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા જેને પગલે તંત્રની બેદરકારી પ્રત્યે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ વધુ ટેસ્ટ થયા જે પૈકી છત્રીસ હજારથી વધુ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાત કોરોના પ્રભાવિત રાજ્યોમાં ચોથા ક્રમે છે મહારાષ્ટ્ર તમિલનાડુ અને દિલ્હી પછી કોરોનાના સૌથી વધુ કેસ ગુજરાતમાં છે પરંતુ કોરોનાના ટેસ્ટિંગના મુદ્દે ગુજરાત તેરમા ક્રમે છે એક કરોડ વસ્તી ધરાવતા દિલ્હીમાં પ્રતિ દસ લાખની વસ્તીએ તેત્રીસ ટેસ્ટ થયા છે જ્યારે છ કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં પ્રતિ દસ લાખની વસ્તીએ માત્ર છ ટેસ્ટ જ કરવામાં આવ્યા છે ઓછા ટેસ્ટ હોવા છતાં કોરોનાનું બેકાબુ સંક્રમણ રાજ્યની ગંભીર પરિસ્થિતિનો ચિતાર આપે છે